યાદ રાખવાનું છે કે બધું જે ભણવાનું છે એ સાઈડમાં જતું રહે છે. ઓકે, ઓરિયન્ટેશન લેક્ચરમાં જે કહીએ એને ફોલો કરવું, ઓકે, એ ખૂબ જ જરૂરી છે. બરાબર છે કે ઘણી વખત કેવું થતું હોય છે કે વ્યક્તિ જે ડાયવર્ટ રહેતો હોય છે, કે કારણ કે હવે દર ચાર વર્ષે કોઈ ને કોઈ એક્સપર્ટ થઈ ગયું છે, તો એના કારણે વ્યક્તિ છે એ ડાયવર્ટ રહેતો હોય છે કે પાસ થવા માટે શું સ્ટ્રેટેજી છે એમણે ફોલો કરવી જોઈએ. ઓકે, આજે લેક્ચરમાં, આજના અને કાલના લેક્ચરમાં આપણે લગભગ બધી જ બાબતો છે એ ક્લિયર કરી નાખીશું કે પાસ થવા માટે શેની જરૂર પડતી હોય છે. સેકન્ડ થિંગ કે મેઇનલી રેકોર્ડિંગ વગેરે આપણે એક લાઈવ બેચ પણ જે અમદાવાદ ગાંધીનગર નથી આવી શકતા, ઓકે, એવા કેટલાક વિદ્યાર્થીઓ માટે આપણે લાઈવ બેચ પણ ટૂંક સમયમાં લોન્ચ કરી રહ્યા છે, તો એટલા માટે થોડું આ રેકોર્ડિંગ વગેરે થઈ છે, તો કોઈને થોડું ડિસ્ટર્બ થાય તો એ ચલાવી લેજો, ઓકે, અમારા તરફથી. ઓકે, હવે મેઇન આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે કે સૌથી પહેલા તો જે યુપીએસસી એન્ડ જીપીએસસી એનું મહત્વ શું છે, તો યુપીએસસી જીપીએસસી સિવાય પણ ઘણા બધા બોર્ડ જોવા મળે છે. લાઈક સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આપણે વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન છે, આઈબીપીએસ છે ફોર બેન્કિંગ, તો બીજા ઘણા પણ એક રિક્રુટિંગ એજન્સી છે એ જોવા મળે છે, ઓકે, ભરતી કરની સંસ્થા છે એ બીજી પણ ઘણી બધી જોવા મળે છે. સેકન્ડ ગુજરાત સ્ટેટની વાત કરીએ તો સ્ટેટ ગવર્મેન્ટમાં પણ બીજી પણ ઘણી બધી સંસ્થા જોવા મળે છે, જેમ કે હમણાં એક જુનિયર ક્લાર્કની એક્ઝામ ગઈ, ઓકે, 7 મે તલાટી છે, તો એ કોણ લે છે, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ. બીજી ક્લર્ક વગેરેની એક્ઝામ આવશે, ઓકે, એ કોણ લે છે, તો ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ, ગૌણ સેવા પસંદગી મંડળ. સેકન્ડ છે કે કોન્સ્ટેબલ માટે ગુજરાત લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ બને છે, અને પીએસઆઈ એએસઆઈ માટે ગુજરાત પોલીસ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડ પણ બનતું હોય છે. બધા જ બોર્ડમાં યુપીએસસી અને જીપીએસસી અલગ કઈ રીતે પડે છે રિક્રુટિંગ એજન્સી, તો પહેલું તો યાદ રાખવાનું છે કે જે આપણો સબ્જેક્ટ છે ઇન્ડિયન પોલિટી, એમાં આપણે જે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભણીશું, ઓકે, ભારતનું બંધારણ અથવા ભારત કા સંવિધાન ભણીશું, એ મુજબ એને કોન્સ્ટિટ્યુશનલ બોડી તરીકે ક્રિએટ કરવામાં આવી છે. બરાબર, ફરીથી આપણે વાત કરીએ કે બહુ યુનિક ફીચર છે કોન્સ્ટિટ્યુશનનો, આપણે આગળ જતા પણ ભણીશું કે ઇટ ઇઝ અ સેલિયન્ટ ફીચર ઓર યુનિક ફીચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ધેટ ટુ સિલેક્ટ ધ ઓફિસર્સ વન ઇન્ડિપેન્ડન્ટ એન્ડ પાવરફુલ કોન્સ્ટિટ્યુશનલ બોડી લાઈક યુપીએસસી એન્ડ જીપીએસસી ક્રિએટેડ બાય કોન્સ્ટિટ્યુશન. ઓકે, કે જે સિલેક્શન પ્રોસેસ છે એના માટે પોતે કોન્સ્ટિટ્યુશનમાંથી બોડી બની છે. આપણે ભણીશું પાર્ટ 14 આર્ટિકલ 315 મુજબ બોથ આર કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ. ઓકે, તો સમજી શકાય છે કે બંને બંધારણીય સંસ્થા છે. એનું મહત્વ છે કે બંધારણ નિર્માતાઓની ઈચ્છા હતી કે આવું એક રિક્રુટિંગ બોડી છે એ હોવું જોઈએ યુનિયન લેવલ પર અને સ્ટેટ લેવલ પર. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે એ પણ જોઈ શકાય છે કે કેમ બનાવવામાં આવ્યું છે, કારણ કે એનો જે એમસીક્યુ બને છે એ પણ છે કે દે આર વોચડોગ ઓફ મેરિટ સિસ્ટમ ઇન ઇન્ડિયા. તે ભારતમાં યોગ્યતા આધારિત વ્યવસ્થા ના માટે બની છે. ઓકે, યોગ્યતા આધારિત પ્રણાલીની રક્ષક તરીકે એને બનાવવામાં આવી છે.
કે યોગ્ય વ્યક્તિ જ આપણે જોઈશું કે એમનું કેટલું મહત્વ હશે કે સર્વિસમાં કોઈ ઓફિસર પહોંચશે કે યોગ્ય વ્યક્તિ જ યોગ્ય સ્થાન ઉપર પહોંચી શકે એના માટે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઓકે, તો સૌથી પહેલા કહેવામાં આવશે કે યુપીએસસી અને જીપીએસસી બંને ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી શકે, સ્વતંત્ર રીતે કામ કરી શકે. સેકન્ડ, કે એમના ઉપર કોઈ પણ પ્રેશર ના હોય, કોઈ પણ ઇન્ટરફિયરન્સ ના હોય, સરકારનું કોઈ પણ હસ્તક્ષેપ ના હોય, એ પ્રકારે એક સંસ્થા બનાવવાનું નક્કી થયું છે. જેમ કે આજે આપણે વાત કરીએ કે ગૌણ સેવા પસંદગી મંડળ, તો ગૌણ સેવા પસંદગી મંડળમાં કોઈક વ્યક્તિ હોય અથવા આઈએસ આઈપીએસ ને એનો ચાર્જ આપ્યો હોય. જેમ કે પંચાયત સેવા પસંદગી મંડળ, તો એક સિનિયર આઈપીએસ હસમુખ પટેલ સાહેબને એમનો ચાર્જ આપ્યો હોય. પણ એનાથી ખ્યાલ આવે છે કે તેઓ કંટ્રોલમાં તો કોના છે, ગવર્મેન્ટના. ફરીથી બોલું છું, એ ટોટલી ગવર્મેન્ટ ઓફિસર છે, ફૂલ્લી ગવર્મેન્ટના કંટ્રોલમાં છે. જ્યારે યુપીએસસી અને જીપીએસસી ને ડાયરેક્ટ કોન્સ્ટિટ્યુશનમાંથી પાવર મળે છે, જે કોન્સ્ટિટ્યુશનમાંથી પ્રેસિડેન્ટને પાવર મળે છે, જે કોન્સ્ટિટ્યુશનમાંથી પીએમને પાવર મળે છે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર મંત્રી પરિષદને પાવર મળે છે, એ જ જગ્યાએથી યુપીએસસી અને જીપીએસસી ને પણ પાવર મળે છે, જેથી એ સિલેક્શન પ્રોસેસ છે એ પરફેક્ટ કરી શકે. ઓકે, પ્લસ આપણે ભણીશું કે જે ઓફિસર્સ યુપીએસસી જીપીએસસી દ્વારા રિક્રુટ થશે એ ઓફિસર્સને પણ પાવર્સ મળે છે પાર્ટ 14 ના આગળના આર્ટિકલમાંથી. ઓકે, અને મેઇન છે આર્ટિકલ 311 માંથી. તો સૌથી પહેલા ઓકે કહેવામાં આવે છે કે ભારતમાં બધી જ સર્વિસમાં એક ડ્રીમ જોબ એટલા માટે કહેવાય છે યુપીએસસી જીપીએસસી થ્રુ જે સર્વિસીસ મળતી હોય, કારણ કે એમને કોન્સ્ટિટ્યુશનલ પ્રોટેક્શન પણ છે, એમની પાસે બંધારણીય રક્ષણ પણ છે, પ્લસ એનો જે રિક્રુટમેન્ટ છે એમાં ક્યારેય તમે નહીં જોયું હોય કે કોઈ સમસ્યા આવી હોય, બધું રેગ્યુલરલી જ થતું હોય, કારણ કે એના ઉપર તો આખા દેશની આખી વ્યવસ્થા ટકેલી છે. ફર્સ્ટ થિંગ, હુ ઇઝ ધ ફાધર ઓફ ઓલ ઇન્ડિયા સર્વિસીસ ઇન ઇન્ડિયા? સરદાર પટેલ. બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતું કે એક એવી પાવરફુલ સર્વિસીસ ઇન્ડિયામાં ક્રિએટ કરવામાં આવે કે જે આખા ઇન્ડિયાને બાંધી રાખે. ઓકે, કારણ કે કન્ટ્રી બને છે સૌથી પહેલા સેના ઉપર, યુનિટી ઇન્ટિગ્રિટી સોવરેનિટી એન્ડ સિક્યોરિટી ઉપર, દેશ માટે એની એકતા અખંડિતતા સુરક્ષા અને સાર્વભૌમિકતા એ સૌથી મેઇન ગણાય છે. તો તમે સમજી શકો છો કે દેશની અંદર ઓલ ઇન્ડિયા સર્વિસ જેનો સૌથી વધારે ક્રેઝ હોય છે આઈએસ અને આઈપીએસ, સ્ટાર્ટિંગમાં બે જ હતી, પ્લસ જીપીએસસીમાં પણ ડીવાયએસપી ડીસીનો સૌથી વધારે ક્રેઝ ગણાય છે, કારણ કે પ્રમોશનથી પણ તેઓ 15-20 વર્ષે આઈએસ આઈપીએસ બને, તો એ ઓલ ઇન્ડિયા સર્વિસનો પાર્ટ બનવા જઈ રહ્યા છે. અને એને શું કીધું છે સરદાર વલ્લભભાઈ પટેલે, હમણાં જ આવી રહ્યો છે કે જે 21 એપ્રિલ આવશે, ઇટ ઇઝ અ સિવિલ સર્વિસ ડે, ઓકે, જાહેર સેવા દિવસ છે. ઓન 21 એપ્રિલ 1948 ઇન મેટકાફ હાઉસ ઓફ ન્યૂ દિલ્હી સરદાર વલ્લભભાઈ પટેલ ગેવ ધ સ્પીચ ટુ ફર્સ્ટ ઓલ ઇન્ડિયા સર્વિસ ઓફિસર્સ બેચ. અને એટલા માટે સરદાર વલ્લભભાઈ પટેલે એ વખતે એમના માટે કીધું હતું કે they work as a steel frame in India. Okay, તો સ્ટીલ ફ્રેમ છે આખા ભારતને બાંધી રાખે છે. જે રીતે ડિસ્ટ્રિક્ટ અહીંયા ગુજરાતમાં કામ કરતું હશે એ જ રીતે આસામમાં કામ કરશે, એ જ રીતે એ કેરેલામાં કામ કરશે. બરાબર, પહેલા તો એનું મહત્વ આપણે સમજવાનું છે કે ઓલ ઇન્ડિયા સર્વિસ નું સૌથી વધારે મહત્વ એટલા માટે છે કારણ કે એની સ્થાપના જ ભારતને એક સૂત્રતામાં બાંધી રાખવા માટે, ફોર યુનિફોર્મિટી ઇન ઇન્ડિયા, ઓકે, ભારતમાં એકરૂપતા માટે, સમરૂપતા માટે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઠીક છે, સેકન્ડ થિંગ, યુપીએસસી અને જીપીએસસી એ બંનેમાં વધારે કોઈ ફરક નથી રહ્યો. બરાબર, આપણે બંનેની થોડી થોડી ઇન્ફોર્મેશન સૌથી પહેલા લઈશું કે બે પ્રકારનો આજકાલ એક માહોલ જોવા મળે છે કે કોઈ વ્યક્તિ ઓનલી જીપીએસસી સ્ટાર્ટ કરે છે
અને એ સુપર ક્લાસ 3 ક્લાસ 2 ક્લાસ 1 આ રીતે ધીમે ધીમે કરીને અચીવ કરતો હોય છે એક્ઝામો તરત એક બે વર્ષમાં આપીને. કારણ કે જે વસ્તુ પ્રમોશનથી 20 વર્ષ લાગતું હોય એ વ્યક્તિ મહેનત કરીને ઓકે બહુ જ ઝડપથી 50 દિવસ, અરે હમણાં હમણાં તો બહુ જલ્દી જલ્દી રિઝલ્ટ આવ્યા હતા, પણ આપણે વાત કરીએ તો 10 મહિનામાં અથવા 5 મહિનામાં પ્રાપ્ત કરી નાખે છે. ઓકે, જેમ કે કોઈ વ્યક્તિ સુપર ક્લાસ 3 માં એસટીઆઈમાં લાગ્યો, ઓકે આ વખતે થોડા વખતમાં એસટીઆઈ પણ ડિક્લેર થશે એવી સંભાવના છે, તો એસટીઆઈમાં લાગ્યો એ જ વ્યક્તિ બીજી તરત ભરતીમાં જીપીએસસી 1-2 એસટીઓમાં લાગ્યો, સ્ટેટ ટેક્સ ઓફિસરમાં લાગ્યો ક્લાસ 2, એ જ વ્યક્તિ ઓર જબરદસ્ત મહેનત કરીને 2 મહિનાની અંદર અથવા 10 મહિના લાગે તરત હમણાં 1-2 સાથે સાથે રિઝલ્ટ આવશે. ઓકે, જે રીતે 2021 આવ્યું હતું, તો એ વ્યક્તિ આસિસ્ટન્ટ કમિશનર કોમર્શિયલ ટેક્સ અથવા સ્ટેટ ટેક્સમાં લાગે તો ઘણી વખત 20 વર્ષમાં એને જે પ્રમોશનમાં મળતું હોય છે એ એક્ઝામિનેશનમાં પ્રિપરેશન કરીને એ 1-2 વર્ષમાં અચીવ કરી નાખે છે. સિમ્પલ છે. તો બધાને પહેલા તો ખ્યાલ હોવો જોઈએ કે બંને એક્ઝામ એક સાથે પણ ઘણા બધા ટાર્ગેટ કરે છે, ઘણા બધા એક જ એક્ઝામ ટાર્ગેટ કરીને એમાં આ રીતે આગળ વધે છે. ઘણા બધા હમણાં હમણાં તો ખૂબ એક્ઝામ્પલ જોવા મળે, જેમ કે જયવીર ગઢવી, તો એ જીપીએસસી 1-2 ડેપ્યુટી કલેક્ટર થયા ફર્સ્ટ રેન્ક સાથે, તરત સાથે યુપીએસસી આપી હોય તો એની અંદર શું થયા, આઈપીએસ. સેકન્ડ થિંગ હિરેન બારોટ, તો એ 2019 જે જીપીએસસી 1-2 છે એમાં ડેપ્યુટી કલેક્ટર હતા, લાસ્ટ યર રિઝલ્ટ આવ્યું એમાં એમનું આઈએસમાં સિલેક્શન થયું. એનો મતલબ કે પોતાની બેચના લોકોથી તે 20-25 વર્ષ આગળ નીકળી ગયા, બરાબર છે. 10 મહિનામાં એમણે 25 વર્ષનો જમ્પ લગાવ્યો. વિવેક ભેડા, તો વિવેક ભેડા છે એ ડીવાયએસપી થયા સેમ 2021 વર્ષમાં, સેમ 2021 વર્ષમાં આઈપીએસ થયા, તો એમની બેચને આઈપીએસ થતા લગભગ 20 વર્ષ લાગશે, અને એમણે 1-2 મહિનાની અંદર ડીવાયએસપી પછી આઈપીએસ પણ યુપીએસસી દ્વારા અચીવ કર્યું. કારણ કે એક્ઝામમાં કોઈ ફરક નથી, બંને હવે એકદમ પેરેલલી જાય છે. એના સિવાય પણ ઘણા બધા એક્ઝામ્પલ છે. મમતા હિરપરા, તો મમતાબેન હિરપરા છે એ 2017 જીપીએસસી 1-2 ડેપ્યુટી કલેક્ટરમાં લાગ્યા, એના પછી તરત તેઓ આઈએસમાં લાગ્યા. ઓકે, તો બહુ જ બધા એક્ઝામ્પલ છે કે 2 એક્ઝામ એક સાથે કોઈ વ્યક્તિ અગર સાથે એની પ્રિપરેશન સ્ટાર્ટ કરે છે તો એટલું યાદ રાખવાનું છે કે યુપીએસસીમાં ઓપ્શનલ અને થોડું વર્લ્ડ હિસ્ટ્રી વગેરે સિવાય આઈઆર અને વર્લ્ડ હિસ્ટ્રી, એના સિવાય યુપીએસસી જીપીએસસીમાં હવે કોઈ ફરક નથી. સેકન્ડ થિંગ કે સ્વયં ઘણા વખત પોતાને ખ્યાલ નથી હોતો કે વ્યક્તિ કેમ એક્ઝામની પ્રિપરેશન, હવે ઘણી વખત કોઈ કોઈ રીલ જોઈને આવ્યો હોય છે, ઓકે કોઈ વખત કોઈ વ્યક્તિ છે એ સ્વયં એ કોઈને મળ્યો હોય અને એનાથી પ્રભાવિત થઈ ગયો હોય, કોઈ વખત સરકારી ઓફિસમાં એક ધક્કો ખાધો હોય અને એનાથી પ્રભાવિત થઈ ગયો હોય, આઘાતમાં આવી ગયો હોય, ઓકે તો એના કારણે પણ એ પ્રિપરેશન માટે આવતો હોય છે. પણ હું એક્ઝેક્ટ ક્લિયર કરી નાખું કે સિવિલ સર્વિસ એ કેમ સૌથી વધારે એટ્રેક્ટિવ કહેવાશે કે કોઈના પણ માટે જીવનમાં શું મહત્વની છે એ સર્વિસ, ઓકે સૌથી વધારે એટ્રેક્ટિવ કેમ ગણાય છે, ઓકે કોઈનો પણ અગર લાઈફ પર્સપેક્ટિવમાં એ સૌથી વધારે એટ્રેક્ટિવ કેમ ગણાય છે એની હું પહેલા તો સમજ આપી દઉં. સૌથી પહેલા આપણે પોલિટીમાં પણ ભણીશું કે ઇન્ડિયામાં બીજા બધા દેશોની જેમ સૌથી પહેલા તો સેપરેશન ઓફ પાવર્સ જોવા મળે છે, શક્તિઓનું પૃથક્કરણ. ઓકે, શક્તિઓનું પૃથક્કરણ જે છે, સેપરેશન ઓફ પાવર્સ, એમાં યાદ રાખવાનું છે કે એ બહુ જૂનો પ્રિન્સિપલ છે. ફ્રેન્ચ ફિલોસોફર મોન્ટેસ્ક્યુ ગેવ ધેટ કન્સેપ્ટ ઓફ સેપરેશન ઓફ પાવર્સ. ઇન ઈચ કન્ટ્રી ધેર મસ્ટ બી 3 ઓર્ગન્સ ઓફ ધ ગવર્મેન્ટ.
કોઈ પણ દેશમાં સત્તાના ત્રણ અંગ તો હોય જ છે. એન્ડ ક્લિયર ચેક્સ એન્ડ બેલેન્સીસ આર ઓલ્સો મસ્ટ અમોંગ ધીસ થ્રી ઓર્ગન્સ. ત્રણે અંગો વચ્ચે શું હોય છે? રોક અને સંતુલન, ચેક્સ એન્ડ બેલેન્સીસ. સૌથી પહેલા આવે છે લેજિસ્લેચર. ઓકે, સૌથી પહેલા આવે છે લેજિસ્લેચર, ધારાસભા, વિધાયિકા. ગુજરાતીમાં ધારાસભા કહીશું, હિન્દી ગુજરાતીમાં વિધાયિકા કહીશું. સૌથી મહત્વનું ઇન્ડિયામાં શું ગણાશે? લેજિસ્લેચર. બીકોઝ ઇન ઇન્ડિયા ધેર ઇઝ અ પાર્લામેન્ટરી ટાઈપ ઓફ ડેમોક્રેસી એટ યુનિયન લેવલ એઝ વેલ એઝ એટ સ્ટેટ લેવલ. ભારતની અંદર એક સંસદીય લોકતંત્ર છે, અર્થાત કેન્દ્ર સ્તરે પણ સંસદીય લોકતંત્ર છે અને રાજ્ય સ્તરે પણ સંસદીય લોકતંત્ર છે, જેના ઇલેક્શનમાં પાર્ટ લઈને તમે ગવર્મેન્ટ ક્રિએટ કરો છો. જેમ કે હું સ્ટેટ ગુજરાત સ્ટેટની વાત કરું તો ગુજરાત સ્ટેટમાં ડિસેમ્બર 22માં, 8 ડિસેમ્બરે રિઝલ્ટ આવ્યું. કઈ વિધાનસભાની ચૂંટણી હતી અને હવે કઈ વિધાનસભા ચાલુ થઈ? કોઈને ખ્યાલ હોય તો 15મી વિધાનસભા. ઓકે, 8 ડિસેમ્બર 2022, 8 ડિસેમ્બર 2022માં જે રિઝલ્ટ આવ્યું એ મુજબ ગુજરાતમાં 15th લેજિસ્લેટિવ એસેમ્બલી નું ઇલેક્શન હતું, જેમાં ઇલેક્શન પછી આવેલી ગવર્મેન્ટ હવે 5 વર્ષ માટે કામ કરશે. ઓકે, 5 વર્ષ માટે કામ કરશે. તો આ 15મી વિધાનસભાની ચૂંટણી હતી. ઓકે, હમણાં જે કમ્પ્લીટ થયું એ 15th લેજિસ્લેટિવ એસેમ્બલીનું ફર્સ્ટ સેશન, બજેટ સેશન, એ કમ્પ્લીટ થયું. ઓકે, સેકન્ડ યુનિયન લેવલ પર સંઘ સ્તરે નેક્સ્ટ યર 2024માં બધા ઇલેક્શનમાં પાર્ટ લેશે. ઓકે, ઇલેક્શનમાં બધા વોટ આપવા જશે. કઈ લોકસભાનું ઇલેક્શન આવશે? 18th. ઓકે, અત્યારે 17th લોકસભા ચાલે છે, જે નેક્સ્ટ યર એનું ડિઝોલ્યુશન થશે, વિલય, વિસર્જન અને વિઘટન થશે. અને બધા 18th લોકસભાના ઇલેક્શનમાં પાર્ટ લેવા જશે, ઇલેક્શનમાં વોટ આપવા જશે. ઠીક છે, લેજિસ્લેચરનું જે ઇલેક્શન થશે પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં, એમાંથી બનશે એક્ઝિક્યુટિવ. ઓકે, મોસ્ટ એમપી છે એક્ઝિક્યુટિવ, ગુજરાતીમાં કહીશું કારોબારી, હિન્દી ગુજરાતીમાં કહીશું કાર્યપાલિકા. એક્ઝિક્યુટિવ મીન છે, એક્ઝિક્યુટિવ મીન્સ ગવર્મેન્ટ. ફરીથી બોલું છું, એક્ઝિક્યુટિવ મીન્સ ગવર્મેન્ટ. જેમ કે અહીંયા આગળ યુનિયનમાં ગવર્મેન્ટ બની અને સ્ટેટમાં ગવર્મેન્ટ બની, તો મેઇન છે લેજિસ્લેચર, એ ઓનલી લો ફોર્મેશન કરે છે. ઓકે, લેજિસ્લેચરમાં માત્ર કાનૂન નિર્માણ થાય છે. એક્ઝિક્યુટિવ મેઇન છે, ગવર્મેન્ટ છે જે લો એક્ઝિક્યુશન ઓર લો ઇમ્પ્લિમેન્ટેશન કરે છે, કાનૂનનું અમલીકરણ કરે છે. તો અહીંયાથી નેક્સ્ટ યર હવે બનશે 18th લોકસભા ઇલેક્શનથી આ યુનિયન ગવર્મેન્ટ, અને સેમ અહીંયા સ્ટેટ ગવર્મેન્ટ બનશે, બની લાસ્ટ યર. જેમ કે બીજેપીની વાત કરીએ આપણે, જે હાલમાં કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ સત્તાધારી પક્ષ છે, રૂલિંગ પાર્ટી છે. સ્ટેટની પહેલા વાત કરીએ, સ્ટેટમાં એમને કેટલી સીટ મળી? 156. ઓકે, 156 એમના હાલમાં એમએલએ છે. ઓકે, 156 એમાં એમએલએ છે. એમાંથી સરકારમાં કેટલા લોકો ગણાય? 16 લોકો. સમજો, આપણે આખું પહેલા તો સિસ્ટમ સમજી રહ્યા છે કે 156 એમએલએ માંથી ઓનલી
16 જે મિનિસ્ટર્સ બન્યા છે, જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર નો પાર્ટ છે, મંત્રી પરિષદ નો ભાગ છે, એ 16 એમએલએ જ કહેવાશે ગવર્મેન્ટ એક્ઝિક્યુટિવ. ઓકે, 16 લોકો જ ગવર્મેન્ટ છે. તો રોજ ન્યૂઝપેપરમાં શું આવે છે કે ક્યારે મંત્રી પરિષદ છે એનું વિસ્તરણ કરવામાં આવશે, રોજ ન્યૂઝપેપરમાં આવે છે. કારણ કે બધાને ખ્યાલ છે કે વિધાનસભાની કાર્યવાહી તો લિમિટેડ પીરિયડ માટે થઈ છે, એ તો આજના સમયમાં ઘણા વર્ષોથી એમએલએ લેડ સ્કીમ લાવી છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ, જેમાં એમને ફંડિંગ આપવામાં આવે છે, જે મુજબ એ કામ કરી શકે છે. ઓકે, એ પણ કલેક્ટર થ્રુ જ કરી શકે છે. બટ બધાને ખ્યાલ હોવો જોઈએ કે આ 16 લોકો છે એ જ ખાલી અહીંયા જે મિનિસ્ટર બન્યા છે એ જ ખાલી ગવર્મેન્ટ ગણાય. સેમ યુનિયન લેવલ ઉપર 300+ અગર લોકસભામાં એમપી છે બીજેપી પાસેથી, તો એમાંથી જે 70 કે 80 ને મિનિસ્ટરશીપ મળે એ જ માત્ર ગવર્મેન્ટ ગણાય. ઠીક છે, હવે થોડી ચર્ચા બીજી કરી નાખીએ. પહેલા તો છેલ્લું અંક પણ આપણે ભણાવી લઈએ કે સત્તાનું જે ત્રીજું અંગ છે, ઓકે, થર્ડ ઓર્ગન ઓફ પાવર, એ દરેક કન્ટ્રીમાં શું છે, આના વગર ચાલે જ નહીં, આ સત્તાના ત્રણ અંગો વગર, એ છે જ્યુડિશિયરી. ઓકે, ન્યાયપાલિકા. તો કોઈ પણ દેશમાં કમ્પલસરી છે કે લો ઇમ્પ્લિમેન્ટેશનમાં કોઈ સમસ્યા હોય, લો ફોર્મેશનમાં કોઈ સમસ્યા હોય, તો વ્યક્તિ છે એ જ્યુડિશિયરીમાં જશે. ઓકે, લો ને પણ ચેલેન્જ કરશે, એના ઇમ્પ્લિમેન્ટેશનને પણ ચેલેન્જ કરશે. પછી હવે મોડર્ન જે ડેમોક્રેસી છે એ આગળ વધી રહી છે, એમાં પછી ફોર્થ પિલ્લર ઓફ ડેમોક્રેસી કયું ગણાય છે, મીડિયા. ઓકે, જેને કહેવાય છે કે લોકતંત્રનો એ ચોથો સ્તંભ ગણાશે. ઓકે, ફિફ્થ પિલ્લર ઓફ ડેમોક્રેસી કયું ગણાય છે હવે, તો એનજીઓ ને ગણાય છે. ઓકે, એનજીઓ ને એ બધા બહુ સામાન્ય બાબત છે કે આ ત્રણ અંગ વગર તો દેશ જ પહેલા તો ના ચાલી શકે, આ તો ત્રણ મોસ્ટ એમપી કહેવાશે. એના સિવાય આપણે વાત કરીએ કે મીડિયા છે એ ફોર્થ પિલ્લર ગણાય, ફિફ્થ પિલ્લર એ સિવિલ સોસાયટી, સભ્ય સમાજ એટલે કે એનજીઓ જે વર્ક કરતા હોય છે એને ગણાય છે. કેમ, કારણ કે એનજીઓ છે એ કેટાલિસ્ટની જેમ કામ કરે છે, ઉદ્વિપકની જેમ કામ કરે છે, જ્યાં ગવર્મેન્ટ પણ ના પહોંચી જાય, પહોંચી શકે તે વિસ્તારોમાં, તે ક્ષેત્રમાં, તે લોકો માટે કામ કરે છે. કેમ કે અમદાવાદમાં આપણે જોઈએ તો અંધજન મંડળ, બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન, તો ન તો ગવર્મેન્ટ પાસે એટલી બધી મશીનરી છે, ન તો ગવર્મેન્ટ પાસે એવું ફંડ છે કે એ બ્લાઇન્ડ પીપલ્સ માટે વધારે કામ કરી શકે. ઓકે, લોકોને આપવા માટે નથી, તો એમાંથી પણ લોકોની અંદર કોઈ એક તબક્કો છે એના માટે તો એ પોસિબલ જ નથી. જેમ કે એ જ આઈઆઈએમ રોડ ઉપર જઈએ તો અપંગ માનવ મંડળ છે, તો તમે સમજી શકો છો કે એ પણ ગણાય છે ફિફ્થ પિલ્લર ઓફ ડેમોક્રેસી. બટ ફોર્થ ફિફ્થ બધું બાજુમાં ગયું, આ ત્રણ અંગ વગર તો દેશ ચાલી જ ના શકે. ઓકે, એને કહેવામાં આવે છે કે સત્તાના ત્રણ અંગ છે. અને એમાંથી સૌથી વધારે જે કહેવાશે ગવર્મેન્ટ છે એક્ઝિક્યુટિવ, એ બે પ્રકારની હોય છે. જેમ કે આગળ જતા આપણે ભણીશું કે એક્ઝિક્યુટિવ બે પ્રકારની છે, ટુ ટાઈપ્સની છે. વન ટેમ્પરરી એક્ઝિક્યુટિવ, અસ્થાયી ઓર કામ ચલાઉ કારોબારી. બીજી આપણે જોઈશું કે પરમેનન્ટ એટલે કે સ્થાયી કાયમી કારોબારી. ઓકે, ફરીથી જે મિનિસ્ટર છે જે ઇલેક્શનથી આવે છે, ઓકે,
અહીંયા જે ઇલેક્ટ થઈને એમાંથી જે મંત્રી બને છે એ ટેમ્પરરી એક્ઝિક્યુટિવ નો પાર્ટ છે. ઓકે, જે ઇલેક્શન થી આવે છે, ઇલેક્શન હેડિંગ છે પાર્ટ 15 નું. ઓકે, સિલેક્શન સર્વિસીસ એન્ડ પબ્લિક સર્વિસ કમિશન એ હેડિંગ છે પાર્ટ 14 નું. આપણે કોન્સ્ટિટ્યુશન ની વાત કરીએ છીએ, પાર્ટ 14, પાર્ટ 15. ફરીથી ઇલેક્શન થી જે આવે છે એ અસ્થાયી કારોબારી છે, એ 5 વર્ષ માટે છે. જ્યારે જે સિલેક્શન થી આવે છે એ લોંગ ટર્મ સુધી, રિટાયરમેન્ટ એજ સુધી સરકારનું અંગ બનીને રહે છે. ફરીથી લોંગ ટર્મ સુધી સરકારનું અંગ બનીને રહે છે જે સિલેક્શન થી આવે છે. ઓકે, રિટાયરમેન્ટ સુધી રહે છે. એ તો તમને અગર આપણે ન્યૂઝપેપર વગેરે ફોલો કરતા હોઈએ તો એની અંદર તમે જોયું હશે કે સૌથી મહત્વનું કે તમે મોદીજી, અમિત શાહ સાહેબ વગેરેનું જોતા હો છો, તમે સમજો કે એ તો સુપર ડુપર સક્સેસફુલ પર્સન કહેવાય પોલિટિક્સમાં. નહીં તો તમે અગર રાજનીતિને ચેક કરો તો ખ્યાલ આવે કે આ તો 2-5 એક્ઝામ્પલ હોય, નહીં તો ઘણા બધાનું પોલિટિક્સમાં જે કહેવાશે કે બહુ જ ઓછા સમયમાં એમનું કેરિયર છે પતી જતું હોય છે. ફરીથી વાત કરું, જેમ કે નીતિન ગડકરીજીને આપણે યાદ કરીએ, તમે એમનો કોઈ વખત વિડીયો ચેક કરશો, વિજય રૂપાણી સાહેબને હટાવવામાં આવ્યા હતા એઝ અ સીએમ, ત્યારે નીતિન ગડકરીજીએ સમજાવ્યું હતું કે કેટલું હાર્ડ છે પોલિટિક્સની અંદર જે પાવરફુલ પોસ્ટ ઉપર સર્વાઈવ કરવું. એમણે કીધું હતું કે પોલિટિક્સ ઇઝ એન આર્ટ ઓર સ્કિલ, ઇટ ઇઝ કમ્પલસરી ફોર એવરી વન ટુ એક્વાયર્ડ ધેટ સ્કિલ, ઓકે, ટુ કન્ટિન્યુ ઇન ધ પોલિટિક્સ. નહીં તો 2 મિનિટમાં ફેંકાઈ જાય છે વ્યક્તિ. એમણે સમજાવ્યું હતું કે જે તમે સમજો કે આ ટેમ્પરરી મેટર છે, એ એમણે સમજાવી હતી કે સૌથી પહેલા તો પોલિટિક્સમાં કોઈને કેરિયર બનાવવું હોય, કારણ કે આ તો પાવર સેન્ટર્સ છે, આ તો આપણે આખી ગવર્મેન્ટ કઈ રીતે રન થાય છે એની વાત કરી રહ્યા છે. પોલિટિક્સમાં સૌથી પહેલા તો વ્યક્તિ છે, એમણે કીધું કે હું બીજેપીનો પ્રમુખ હતો, ગડકરીજીએ કીધું, તો હું કાર્યકર્તાઓને મળતો હતો તો બધા જ કાર્યકર્તાઓ નાખુશ ફરતા હતા કે આ શું છે, ઓકે, આખો દિવસ અમારી જોડે સોશિયલ મીડિયા ઉપર બધું મોકલે છે કે ફેસબુક પર મોકલો, આના ઉપર મોકલો, આના ઉપર મોકલો, બરાબર છે, સિમ્પલ છે, આખો દિવસ કે જે કે આ પેમ્પલેટોનું ડિસ્ટ્રીબ્યુશન કરો, ઘરે ઘરે જાઓ, ઓકે, બુથ લેવલ પર જાઓ અને પેજ પ્રમુખ બનાવો, આ કરો. થર્ડ વસ્તુ કે એટલું બધું કહેવાશે કે બધે પોસ્ટરો ચોંટાડવા માટે મોકલે છે, બીજાના પોસ્ટરો નીકાળવા માટે મોકલે છે, તો કાર્યકર્તાઓ તો બધા નાખુશ ફરતા હોય છે. ફર્સ્ટ, એમાંથી કોઈક છે એ નેતા બને છે, જેમ કે આજે બીજેપી છે એ કેમ સક્સેસફુલ છે, કારણ કે એમાં કાર્યકર્તાઓ વધારે છે, નેતા ઓછા છે. કોંગ્રેસ છે એ કેમ કહેવાય છે કે રાજનીતિમાં હવે બહુ જ ખરાબ સ્થાને પહોંચી ગઈ છે, કારણ કે એમાં કાર્યકર્તા ઓછા છે, બધા નેતા જ સમજે છે પોતાને, બરાબર છે, તો બેમાં બહુ મોટો ફરક છે. ઓકે, હવે નેતા છે એ જે બને છે એ હવે સીટ્સ માટે ટ્રાય કરશે, કેમ કે અહીંયા આપણે ભણ્યા મેઇન અત્યારે 2 સત્તાના અંગની વાત કરીએ છીએ. પાર્ટ 5 હેડિંગ છે યુનિયન કોન્સ્ટિટ્યુશનનો, પાર્ટ 6 હેડિંગ છે સ્ટેટ. તો આપણે એની વાત કરીએ છીએ કે યુનિયન લેવલ પર એમપી ના ઇલેક્શન માટે, સ્ટેટ લેવલ ઉપર એમએલએ ના ઇલેક્શન માટે કોઈ વ્યક્તિ ટિકિટની ડિમાન્ડ કરશે એમએલએ અથવા એમપી ના ઇલેક્શન માટે. ટિકિટની વાત છે, લોકો લાઈનમાં ઉભા છે, બરાબર, બિલ્ડરો, અબજોપતિ બિલ્ડરો વગેરે લાઈનમાં ઉભા હોય છે કે કોઈ એક કદાચ ટિકિટ આપી દે,
ઓકે, ઘણી વાર આવતું હોય છે અચાનકથી પેરેશૂટ ઉમેદવાર આવી જાય છે કે કોઈએ સાંભળ્યું જ ના હોય અને અચાનકથી ઉપરથી ટપકીને આવ્યો. એમએલએ એમપીની કદાચ કોઈને 5 વર્ષે ટિકિટ મળે એટલે તો જુઓ કે પાવર પર પહોંચવું કેટલું હાર્ડ હોય છે, કે અગર કોઈને ટિકિટ મળે તો બીજા બધા શું ટ્રાય કરશે? એને હરાવવાનો. પોતાના જ પાર્ટીના નેતાઓ બધા જ એને હરાવવાનો ટ્રાય કરશે, કારણ કે બીજા બધાને શું ખબર છે નેતાઓને, કે પોતાનું કેરિયર પતી જાય. સિમ્પલ છે કે અગર આ નેતા ટિકિટ મળ્યા પછી જીતી ગયો તો બીજા નેતાઓનું કેરિયર આજથી બીજા 10 વર્ષ માટે પતી ગયું. કઈ રીતે? તો પહેલા તો 10 વર્ષથી એમણે ટ્રાય કર્યો હોય ટિકિટ માટે, એના પછી આજે 24ના ઇલેક્શનમાં કોઈને ટિકિટ ના મળી, એનો મતલબ બીજાને મળી અને એ જીતી ગયો, તેના પછી 5 વર્ષ રહ્યા, પછીના 5 વર્ષ માટે પણ એ નેચરલ કેન્ડિડેટ છે પાર્ટી માટે, કે એને ટિકિટ આપવી પડશે. તો આજથી બીજા 10 વર્ષ સુધી એનું કેરિયર પતી ગયું, એટલે પાર્ટી છે એના માટે સૌથી મોટો પ્રોબ્લેમ શું હોય? ડેમેજ કંટ્રોલ. કે ડેમેજ કંટ્રોલ કોણ કરે છે? અસંતુષ્ટોને કઈ પાર્ટી છે એ ખાળી શકે છે. ઓકે, કોંગ્રેસની એ જ સમસ્યા છે કે બધા અસંતુષ્ટ જ ફરે છે અને અસંતુષ્ટ લોકો છે એને પાર્ટી છે કંટ્રોલ કરી શકતી નથી. હવે એમાંથી એક વ્યક્તિને ટિકિટ મળી છે એ પણ ટેન્શનમાં ફરે છે, કારણ કે એને ખબર છે હું આ વખતે ના જીત્યો તો એટલી કોમ્પિટિશનમાં મારું કેરિયર પતી ગયું. એક વખત ટિકિટ મળી, વાત પતી ગઈ, એ વખતે એને જીતવાનું છે નહીં તો કેરિયર પતી ગયું. હવે એમાંથી કોઈ જીત્યો તો એ બનશે એમએલએ કે એમપી. એમએલએ બન્યો પહેલા તો એ જોવાનું છે કે પાર્ટી જીતી છે કે નહીં. ઓકે, આજથી 30-32 વર્ષ પહેલા કોઈએ યંગ એજમાં પાવર પર પહોંચવા માટે 20-22 વર્ષે એવું વિચાર્યું હોય કે કોંગ્રેસનું ગુજરાતમાં કોઈ ફ્યુચર કદાચ આવશે પણ ખરું, એવું કોઈએ 91માં વિચાર્યું હોય, 92માં વિચાર્યું હોય, તો એ તો 30 વર્ષથી રાજનીતિમાં આખું એનું કેરિયર સમાપ્ત કરી ચૂક્યું છે. કારણ કે એ વખતે 22-23 વર્ષનો હોય, 92માં 22-23 વર્ષનો હોય તો હવે 2027 સુધી અને એના પછી પણ કોંગ્રેસનું કોઈ કેરિયર જ દેખાતું નથી. તો એ તો આખું તો પહેલા તો એને પક્ષ જ ખોટો પસંદ કરી નાખ્યો કહેવાય. બરાબર, સિમ્પલ છે. તો હવે કોઈએ પક્ષ ખોટો પસંદ કર્યો હોય, કદાચ એ એમએલએ બન્યો તો પણ એનાથી શું મતલબ છે? મેં કીધું કે એમએલએ તો શું છે? એ તો લેજિસ્લેચરનો પાર્ટ છે, બધાને સરકારમાં પહોંચવું છે. આગળ જતા કોઈ એમએલએ એમપી છે એમાંથી બહુ જ લકી લોકોને બનવા મળે છે મિનિસ્ટર, જે પોલિટિક્સમાં સ્વપ્ન હોય છે. ઓકે, લોકોની સેવાની સાથે સાથે કે વ્યક્તિને મંત્રી પણ બનવું હોય છે, ઠીક છે. ઓકે, તો તમે સમજો કે એમાંથી કોઈ મંત્રી બન્યું એ વ્યક્તિ કહેવાશે કે સરકારમાં પહોંચ્યો. અને એ વિજય રૂપાણી સાહેબ વખતે એમણે ચર્ચા કરી હતી કે સરકાર છે એમાં હવે તો કોઈ મંત્રી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી છે એ પણ હવે તો ટેન્શનમાં ફરે છે કે ક્યાં સુધી રહીશું. ઓકે, અચાનકથી ઉપરથી આદેશ આવશે અને 2 મિનિટમાં બધું છોડી દેવું પડશે. ઓકે, તો તમે સમજી શકો છો ત્યારે એમણે કીધું હતું આ સ્ટેટમેન્ટ. ઓર સમજાવ્યું હતું કે રાજનીતિમાં ગમે તેટલો કદાવર વ્યક્તિ હોય, જેની પાછળ આખી વોટ બેંક હોય, એવા વ્યક્તિને પણ 2 મિનિટમાં સાઇડલાઇન કરી નાખે છે. કદાચ બહુ જ કદાવર હોય અને સાઇડલાઇન કરવા હોય તો સ્પીકરની પોસ્ટ ઓફર કરી નાખે છે, જેથી એમનું સ્ટેટસ તો રહે પણ એને સાઇડલાઇન કરી નાખ્યા કહેવાય. ઓર સાઇડલાઇન કરવો હોય કે અહીંયા આગળ અગર સ્પીકર તરીકે પણ રાજનીતિમાં બહુ વધારે ઇન્ટરેસ્ટ રાખતા હોય તો બીજા રાજ્યમાં મોકલી દે છે ગવર્નર તરીકે. ઓર સાઇડલાઇન કરવા હોય એવું હોય કે બીજા રાજ્યમાં મોકલ્યા તો બી હેલિકોપ્ટર લઈને અથવા
ગવર્મેન્ટના પ્લેન લઈને વારંવાર સ્ટેટમાં આવતા હોય અને પોતાના જૂના કાર્યકર્તાઓને ભડકાવતા હોય તો છેલ્લો ઓપ્શન છે કે ભારતની બહાર એમ્બેસેડર તરીકે મોકલી દે, બીજા દેશમાં હાઈ કમિશનર બનાવીને. બરાબર, સિમ્પલ છે. તો કહેવાય છે કે રાજનીતિમાં ટકવું ખૂબ હાર્ડ છે. ઘણી બધી વખત આપણે એવા એક્ઝામ્પલ જોઈએ છે કે જે ખૂબ સક્સેસફુલ હોય છે, નહીં તો ઇલેક્શનથી સર્વાઈવ કરવું એ ખૂબ હાર્ડ ગણાય છે. એની સામે સિલેક્શનથી કોઈ વ્યક્તિ અગર પહોંચે છે અને ખૂબ હાર્ડ છે સિલેક્શનથી પહોંચવું, એના માટે રાત દિવસ બરાબર છે બધાએ એક કરવા પડે છે. કારણ કે આપણે કીધું છે કે સપના બધાને આવે છે. બરાબર, એકદમ સિમ્પલ છે કે ડ્રીમ્સ છે. આટલા મહાન આપણા વ્યક્તિ એપીજે અબ્દુલ કલામ સાહેબે કીધું હતું કે સપના એ નથી કે આરામથી રાત્રે ઊંઘતા હોય અને મજા આવી રહી છે. ઓકે, સપના એને કણાય છે જે ઊંઘવા પણ ના દે. ઓકે, રાત દિવસ એ ઊંઘવા ના દે. જેમ કે અહીંયા આગળ હવે તમે જુઓ છો કે વ્યક્તિ અગર સિલેક્શન માટે ટ્રાય કરે છે અને એનું સિલેક્શન થાય છે તો એના પછી એમણે કોઈ એફર્ટ નથી કરવાનો. કારણ કે ભારતમાં એક અજી સમસ્યા છે કે દેર ઇઝ નો પરફોર્મન્સ બેઝ પ્રમોશન સિસ્ટમ ઇન ઇન્ડિયા, દેર ઇઝ ઓનલી અ સિનિયોરિટી બેઝ પ્રમોશન સિસ્ટમ. ગવર્મેન્ટ તો લે છે કે ગવર્મેન્ટ માટે કોઈ વ્યક્તિ એસેટ બને. ઘણા બધા ગવર્મેન્ટ ઉપર બર્ડન પણ બની જતા હોય છે. ગવર્મેન્ટનું દિલ ખૂબ વિશાળ છે કારણ કે સ્વયંના પૈસાથી નથી ચાલતી, એ લોકોના પૈસાથી ચાલે છે. ઓકે, તો આવા ગવર્મેન્ટ લે છે એસેટ તરીકે, ઘણા બર્ડન પણ બને છે. બટ એ યાદ રાખવાનું છે કે સિવિલ સર્વિસમાં સિનિયોરિટી બેઝ જ પ્રમોશન સિસ્ટમ છે. કોઈ વ્યક્તિ ડેપ્યુટી કલેક્ટર તરીકે લાગ્યો એટલે કન્ફર્મ છે દસેક વર્ષમાં એ આઠેક વર્ષમાં એડિશનલ કલેક્ટર બનશે. ડેપ્યુટી કલેક્ટર તો કોઈ વર્ડ જ નથી. વર્ડ તો શું છે? ગેસ જુનિયર સ્કિલ. ઓકે, વર્ડ છે જેમ કે ગેસ જુનિયર સ્કિલ. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જુનિયર સ્કિલ, એને પોસ્ટિંગ આપવામાં આવે છે. ડેપ્યુટી કલેક્ટર પંચાયતમાં મૂકે તો ડેપ્યુટી ડીડીઓ, કોઈ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગમાં મૂકે તો મેનેજર ઓર ડેપ્યુટી ડાયરેક્ટર. આ બધા પોસ્ટિંગ છે, એનો પોસ્ટ ગણાશે ગેસ જુનિયર સ્કેલ. હવે એ ગેસ જુનિયર સ્કેલ તરીકે લાગ્યો છે તો એને કન્ફર્મ ખબર છે કે આજથી આઠ વર્ષ પછી હું ગેસ સિનિયર સ્કેલ બનીશ, એનો મતલબ હું એડિશનલ કલેક્ટર બનીશ. એના આઠેક વર્ષ પછી હું આઈએસ તરીકે આવીશ અને પછી આઈએસના બધા જ પોસ્ટિંગ છે એ ભોગવીશ. કોઈ અગર જીપીએસ અથવા ડીવાયએસપી તરીકે લાગે ગુજરાત પોલીસ સર્વિસમાં તો એને પણ ખબર છે કે આઠ વર્ષ થશે એટલે હું સીધો કહેવાશે કે એસપી બનીશ, દસ વર્ષે એસપી બનીશ, એસપીશીપ કરીશ ત્રણેક ડિસ્ટ્રિક્ટમાં. ઓકે, ત્રણ ડિસ્ટ્રિક્ટમાં મારી એસપીશીપ પતશે, પછી ડીઆઈજી બનીશ, આઈજી બનીશ, અને બહુ યંગ એજમાં હું અગર એડ થયો હોઉં તો હું એડીજીપી લેવલ પર જઈશ. ઓકે, તો બધાને અહીંયાથી ખ્યાલ આવે છે કે આને કહેવાય છે કે સિલેક્શન પછી લાઈફ છે કેટલી સ્મૂધ હોય છે, કોઈ જ પ્રકારની અનસર્ટેનિટી જોવા મળતી નથી. ઓકે, કોઈ સેક્શન ઓફિસરમાં લાગ્યો હોય, સેક્શન ઓફિસરની ઉપર એ કન્ફર્મ એને ખબર છે કે થોડો સમય થશે, પાંચ છ વર્ષ થશે તો હું અંડર સેક્રેટરી બનીશ, એના પાંચ એક વર્ષ થશે તો હું ડેપ્યુટી સેક્રેટરી બનીશ, અડધો વિભાગ ચલાવીશ. ઓકે, ડેપ્યુટી સેક્રેટરી એટલે મેઇન કહેવાય, પછી તો બધું સેમ જ છે. ડેપ્યુટી સેક્રેટરી હોય, જોઈન્ટ સેક્રેટરી હોય કે એડિશનલ સેક્રેટરી હોય, એ બધી ઇક્વિવેલન્ટ પોસ્ટ છે. એ ખાલી સિનિયોરિટીને દર્શાવે છે, પાવર્સની દ્રષ્ટિએ સેમ છે. તો તમે જોઈ શકો છો કે દસ વર્ષની અંદર એ હાફ ડિપાર્ટમેન્ટ રન કરતો હોય છે. ઓકે, અડધો વિભાગ એ રન કરતો હોય છે. તો પહેલી વસ્તુ કે યાદ રાખવાનું છે કે બંને એક્ઝિક્યુટિવના પાર્ટ છે, કારોબારીના ભાગ છે. પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં મેઇન તો આવશે લેજિસ્લેચર, અને એમાંથી જે ઇલેક્શનથી આવશે એ બોડી તો મેઇન જ ગણાય. કારણ કે ડેમોક્રેસી લોકોથી ચાલે છે. આવું પણ થતું હોય છે
ઘણી વખત કેટલાક લોકો જે સસ્તો નશો કરતા હોય છે અને પછી સોશિયલ મીડિયા પર પહોંચી જાય છે, એ ઘણી વખત એવું પણ કહેતા હોય છે કે દેશને મંત્રીઓ નેતાઓ પાસેથી લઈને અધિકારીઓને સોંપી દેવામાં આવે. ઓકે, એકદમ અલગ પ્રકારનો બરાબર સોશિયલ મીડિયા ઉપર જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. બરાબર, એટલે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ભારતમાં સંસદીય લોકતંત્ર છે, નેતાઓ આવા કેમ છે? કારણ કે લોકો એવા છે. બરાબર છે, તો સિમ્પલ છે. ઓકે, કે આ આત્મમંથનનો મુદ્દો છે કે લોકોને જાતિ ધર્મ એટલો પસંદ છે. ઘણાને એવું લાગે છે કે કર્મથી તો જીવનમાં કંઈક કરી શકીશ કે નહીં એ તો બહુ દૂર દૂરની વાત છે, કમસે કમ જન્મથી જે મળ્યું છે એ જ બહુ છે. ઓકે, તો સૌથી મહત્વની વાત કે સૌથી પહેલા તો ખ્યાલ હોવો જોઈએ કે નેતાઓ ગમે તેવા હોય એ લોકોની વચ્ચે આવે છે, 5 વર્ષે લોકો એમને એકાઉન્ટેબલ બનાવે છે, ઉત્તરદાયી બનાવે છે. બરાબર, ઇલેક્શનમાં એમને ફરીથી પાર્ટિસિપેશન કરવાનું હોય છે, એટલા માટે એ જ સૌથી મહત્વના હોય. બરાબર, એમ તો બધાને ખ્યાલ જ હોવો જોઈએ કે ટેમ્પરરી એક્ઝિક્યુટિવ જ મહત્વની હોય, એમની નીચે સેકન્ડ ઇન કમાન્ડ તરીકે પરમેનન્ટ એક્ઝિક્યુટિવે કામ કરવાનું છે. કારણ કે એમના ઉપર તો લોકોનો કોઈ કંટ્રોલ જ નથી. બરાબર, એમના ઉપર તો લોકોનો, એક વખત મેં કીધું, સિલેક્શન થયું પછી તો ખ્યાલ જ નથી કે 30-35 વર્ષ શું કરવાના છે. અને આવું પણ કેમ કહે છે કે લોકો કે નેતાઓના બદલે અધિકારીઓને આપી દો શાસન? કારણ કે એમને ખ્યાલ નથી હોતો કે અધિકારીઓ શું કરતા હોય છે. કારણ કે નેતાઓ લોકોની વચ્ચે રહે છે, એટલે વારંવાર એમને ખ્યાલ છે કે વારંવાર એમને એકાઉન્ટેબલ બનવું પડે છે. બરાબર, સિમ્પલ છે. તો લોકતંત્રમાં જો જજીસ પણ પછી આવે, એ તો જજીસને તો રાખવું પડે કારણ કે બેના ઉપર કંટ્રોલ, પણ જજીસ પણ સિલેક્શનથી આવે છે, લાઈક ઓફિસર્સ, ન્યાયાધીશો, જજીસ પણ સિલેક્શન પ્રોસેસથી આવે છે. લોકતંત્ર ચાલે છે ઇલેક્શન પરથી. ઓકે, એટલું પણ યાદ રાખવાનું છે. તો એવા બી બાબતોમાં હટી જવાનું છે કે નહીં, ટેમ્પરરી એક્ઝિક્યુટિવની નીચે પરમેનન્ટ એક્ઝિક્યુટિવે કામ કરવાનું છે. બટ ભારતમાં બધાને ખ્યાલ છે કે લોકતંત્રમાં કયા મુદ્દાઓ હાવી છે, એના કારણે મંત્રી વગેરે જે આવે છે એ ઘણી વખત એટલા બધા એજ્યુકેટેડ ઓર ઇન્ટેલેક્ચ્યુઅલ નથી હોતા. એટલા માટે ઓફિસર્સ મેક્સિમમ પાવર ધરાવે છે, કારણ કે એમને આખી સરકાર ચલાવવાનો અનુભવ છે. ઓકે, ઘણી વખત લાસ્ટ વખતે જે સ્ટેટ ગવર્મેન્ટ બની, એક એક વર્ષ માટે બધા મંત્રી બન્યા હતા, એક વર્ષ તો સરકારને સમજવામાં જતું રહે, તો એ સરકાર રન કરવું ખૂબ હાર્ડ ગણાય. ઓકે, સરકારને આગળ વધારવી ખૂબ હાર્ડ ગણાય. છેલ્લે હું એને કન્ક્લુડ કરી રહ્યો છું કે એક્ઝેક્ટ તમે ગાંધીનગર જાઓ, જીપીએસસીની થોડી વાત કરીએ તો ગાંધીનગર જઈએ તો આખી સરકાર કઈ રીતે કામ કરે છે એ 2 મિનિટમાં ખ્યાલ આવી જાય. કે સૌથી પહેલા મોસ્ટ એમપી તો લેજિસ્લેચર જ છે, ધારાસભા જ છે, વિધાયિકા જ છે. તો એક્ઝેક્ટ જ 4 સર્કલ પર એક્ઝેક્ટ વચ્ચે આવશે વિધાનસભા, જ્યાં બધા એમએલએ બેસે છે. શું નામ છે ગુજરાત વિધાનસભાનું, કોઈને ખ્યાલ હોય તો? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. ઓકે, વિઠ્ઠલભાઈ પટેલ ભવન. જસ્ટ એની બંને બાજુ શું આવેલું છે, તો કોઈ વખત તમે વિઝિટ કરો તો એમાં તમને ખ્યાલ આવે કે એક્ઝેક્ટ એની બાજુમાં આવેલું હશે સ્વર્ણિમ સંકુલ 1, સ્વર્ણિમ સંકુલ 2, SS1, SS2. મેં કીધું કે 156 ગુજરાતના એમએલએ માંથી 16 જ વ્યક્તિ છે જે સરકાર છે, જે મંત્રી છે. તો આ જે 16 મિનિસ્ટર બન્યા એ બેસે સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 માં. ઓકે,
એ બેસશે SS1 માં વધારે કેબિનેટ મિનિસ્ટર બને છે, બેસે છે. કેબિનેટ મિનિસ્ટર કેટલા છે હાલમાં? 8 છે. ઓકે, 8 છે. 2 છે સ્ટેટ મિનિસ્ટર ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ, અને બીજા 6 છે સ્ટેટ મિનિસ્ટર. તો અહીંયા કેબિનેટ મિનિસ્ટર વધારે બેસે છે, સીએમઓ વગેરે અહીંયા આવેલું છે SS1 માં, અને બાકીના મંત્રી બેસે છે SS2 માં. એની બાજુમાં એક્ઝેક્ટ એ જ સંકુલમાં એની બંને બાજુ આટલા બધા બ્લોક્સ આવેલા છે. સેક્રેટરીએટ આવેલું છે, સચિવાલય આવેલું છે. ઓકે, સચિવાલય આવેલું છે જેમાં સચિવ સેક્રેટરીએટ માં સચિવ સચિવાલયમાંથી એ ડાયરેક્ટરેટ સાથે મળીને આખું સ્ટેટ રન કરે છે. જેમ કે હોમ ડિપાર્ટમેન્ટ, તો તમે જાઓ તો બ્લોક નંબર 2 હશે ગૃહ વિભાગ ગુજરાત સરકાર, તો એની સાથે ડાયરેક્ટરેટ જોડાયેલું હશે ડીજીપી ઓફિસ. તો સેક્રેટરીએટ ડાયરેક્ટરેટ સચિવાલય નિર્દેશાલય એ બંને મળીને આખા ભારતના, અરે આખા ગુજરાતના લો એન્ડ ઓર્ડરને સંભાળતા હશે. ઓકે, કાનૂન અને વ્યવસ્થાનું ધ્યાન રાખતા હશે. તો સચિવાલયનું નામ કોઈને ખ્યાલ હોય, એ ગુજરાતમાં હાલમાં જે ન્યૂ સેક્રેટરીએટ છે એનું નામ શું છે? સરદાર પટેલ ભવન. બરાબર છે, એ બધા બી એમસીક્યુમાં યાદ રાખવાનું છે. એનું નામ છે સચિવાલયનું સરદાર પટેલ ભવન. ગાંધીનગરમાં જે મેઇન, એની સામે જઈએ તો ઓલ્ડ સેક્રેટરીએટ આવે છે. પેલા સચિવાલય ત્યાં બેસતું હતું, જીવરાજ મહેતા ભવન. ઓકે, જૂનું સચિવાલય. તો અહીંયાથી ખ્યાલ આવે છે કે આખો રાજ્યનું જે વહીવટ છે એ કઈ રીતે ચાલે છે. ઓકે, કે વિધાનસભામાંથી આવી સરકાર, મંત્રી, મંત્રીની નીચે સાથે રહીને સચિવ આખો વિભાગ ચલાવતા હોય છે. ઓકે, આખો વિભાગ ચલાવતા હોય છે. ઠીક છે, તો આપણે પહેલા તો લોકોને ક્લેરિટી રહે કે કેમ આટલું બધો ક્રેઝ. ઓકે, કારણ કે જીપીએસસી યુપીએસસી દ્વારા જે કી પોસ્ટ ઉપર વ્યક્તિ પહોંચે છે, અને એ પણ યાદ રાખવાનું છે કે સિલેક્શન ઇઝ ઓલસો લાઈક એન ઇલેક્શન. એ રીતે ઇલેક્શનની પ્રોસેસમાં એ પાવરફુલ પોસ્ટ ઉપર પહોંચવામાં સમય લાગે છે, એ જ રીતે સિલેક્શન પ્રોસેસમાં ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ હોય કોઈનું તો બહુ ઇઝી છે કે તરત 6 મહિના વર્ષમાં બી પહોંચી જશે. 6 મહિનાની મહેનત પણ બહુ છે, ઘણી વખત ઘણાને સમય લાગે છે. પણ એને ખ્યાલ હોવો જોઈએ કે જે રીતે ઇલેક્શનથી જે બધી પોસ્ટો મળે છે, જસ્ટ સેકન્ડ ઇન કમાન્ડ પોસ્ટ, લોંગ ટર્મ માટે રિટાયરમેન્ટ એજ સુધી અહીંયાથી ઓફર થઈ છે. બરાબર છે, ઓફર થઈ છે. ગુજરાતમાં બીજું પણ ખ્યાલ નથી આવતું. જો લોકતંત્ર આખી અલગ વસ્તુ છે. જેમ કે રાજસ્થાન, તો ડિસેમ્બરમાં ઇલેક્શન છે, તો રાજસ્થાનનું લોકતંત્ર શું છે? છેલ્લા 40 વર્ષથી 5 વર્ષ બીજેપી, 5 વર્ષ કોંગ્રેસ. તો આ થઈ ગયું રાજસ્થાનનું લોકતંત્ર. કર્ણાટકમાં હમણાં એપ્રિલમાં અત્યારે ઇલેક્શન છે, એની વાત થઈ ગઈ, મેમાં રિઝલ્ટ છે. તો કર્ણાટક વિધાનસભાનું મેમાં રિઝલ્ટ છે. કર્ણાટકમાં છેલ્લા 35 વર્ષથી કોઈ સરકાર રિપીટ નથી થઈ. 5 વર્ષ બીજો પક્ષ આવે, 5 વર્ષ બીજો પક્ષ આવે. હિમાચલ પ્રદેશનું લોકતંત્ર, હિમાચલ પ્રદેશનું લોકતંત્રની વાત કરીએ, જ્યારથી એનું નિર્માણ થયું છે, 71માં સ્ટેટ ક્રિએટ થયું હતું હિમાચલ પ્રદેશ, 72માં ઇલેક્શન સ્ટાર્ટ થયું, 22માં ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશનું પણ રિઝલ્ટ આવ્યું. છેલ્લા 50 વર્ષમાં હિમાચલ પ્રદેશમાં 5 વર્ષ બીજેપી, 5 વર્ષ કોંગ્રેસ આવે છે. તો લોકતંત્ર પણ, સંસદીય લોકતંત્ર અલગ રીતે કામ કરી રહ્યું છે. ઓકે, એમાં લોકો પાસે ઓપ્શન નથી. ગુજરાતમાં એક જ સરકાર છે આટલા બધા વખતથી, બીજેપીની સરકાર. તો એક ખ્યાલ નથી આવતો, નહીં તો અહીંયા જે સિલેક્શનથી આવતા ઓફિસર છે એમનું તો આખા સ્ટેટ ઉપર કહેવાશે કે પોલિટિકલ પાર્ટીની સાથે સાથે એમની વધારે કહેવાશે કે વધારે મજબૂત પકડ હશે, અથવા એમનું વધારે મહત્વ હશે.
કે કોઈ પણ ઓપોઝિશન પાર્ટીમાં જાય એ વખતે એને ખ્યાલ છે કે બીજા 5 વર્ષ મારું કોઈક સરકારી કામ હશે એ તો આ લોકો કરવાના છે. આ સિમ્પલ છે કે પેલા તો આખો દેશ કઈ રીતે ચાલે છે, રાજ્ય કઈ રીતે ચાલે છે એનો બી ખ્યાલ હોવો જોઈએ. કે આ તો ગુજરાતમાં એક પાર્ટીનું લાંબો સમય શાસન રહ્યું છે અને ખૂબ સારું ચાલે છે એટલે જ લાંબુ ચાલે છે, બરાબર છે? તો એના લીધે ઓકે અહીંયા આગળ બધાને ખ્યાલ છે કે એ એક મુદ્દો થોડો અલગ જોવા મળે છે, બરાબર, અલગ જોવા મળે છે. અને જો એકદમ સિમ્પલ છે, ઘણી વખત કોઈ સોશિયલ મીડિયા ઉપર લખતું હોય કે આવું છે ને આવું છે, ઓકે, સરકાર બનવાના એ પેરામીટર છે કોન્સ્ટિટ્યુશન મુજબ. 182 માંથી 156 સીટ મળે એનો મતલબ કે આને યુટિલિટેરિયનિઝમ પ્રિન્સિપલ કહેવાય, ઉપયોગિતાવાદનો સિદ્ધાંત, કે મહત્તમ લોકોનું મહત્તમ સુખ એ જોવું સરકારની ફરજ છે. ઓકે, મેક્સિમમ પ્લેઝર ઓફ મેક્સિમમ પીપલ ઇઝ નીડેડ. બીજા તો પોતે જ ઘણા અસંતુષ્ટ હોય તો અસંતુષ્ટ જ રહેવાના, ઓકે, એ તો સ્વયંથી જ અસંતુષ્ટ હોય છે, ઓકે, તો સરકારથી તો દૂર દૂરની વાત છે, બરાબર, એકદમ સિમ્પલ છે. કે એ પણ યાદ રાખવાનું છે કે અસંતોષ કોઈને હોય તો એ તો બધું ઇલેક્શન જ એક પેરામીટર છે લોકતંત્રમાં, તો એવો કોઈ બધું ઉપર છેલ્લો અસંતોષ હોય એનો મતલબ એ થઈ ગયો, બરાબર, એવું બધું ચાલ્યા કરે, ઠીક છે. હવે બીજું પણ હું આજે થોડું ક્લેરિટી આપી દઉં કે પહેલા તો એકચ્યુઅલીમાં યુપીએસસી જીપીએસસી ની પ્રિપરેશન લોકો કેમ કરે છે. તો એક મેં સમજાવ્યું કે તમે પહેલા તો કયા પદ માટે પ્રિપરેશન કરો છો અને ત્યાંથી ખ્યાલ આવે છે કે એના માટે કેટલું વધારે તમારા પાસે કમિટમેન્ટ હોવું જોઈએ. સેકન્ડ વસ્તુ, ઓર હું ભારતની સ્થિતિની સાથે ચર્ચા કરી નાખું કે વાય સિવિલ સર્વિસીસ. ઘણી વખત આવું પૂછવામાં આવતું હોય છે, પહેલો જ જીપીએસસી યુપીએસસી માં ઇન્ટરવ્યુ નો ક્વેશ્ચન છે, ઠીક, ત્યાં પહોંચ્યા પછી કે કેમ ભાઈ તમે જાહેર સેવક બનવા માંગો છો, વાય યુ વોન્ટ ટુ બી અ સિવિલ સર્વન્ટ. ઘણી વખત કોઈ વ્યક્તિ ભાવુક થઈને આવેશમાં આવી જઈને એવું કહે છે કે સેવા કરવા માટે, ઓકે, બરાબર છે. વ્યક્તિ હજી તો પોતાના માટે કશું કરી નથી શક્યો, ઓકે, મા બાપની સેવા નથી કરી શક્યો, બરાબર, સમજવા જેવી વાત છે કે વ્યક્તિ પોતાના માટે કશું નથી કરી શક્યો, ઇન્ટરવ્યુમાં 5-10 માર્ક વધારે મળે એના માટે ગીડગીડાઈ રહ્યો છે કે થોડું આપો ને મારું કેરિયર બનાવી આપો, અને એ કહે છે કે મારે સેવા કરવી છે, ઓકે, તો સેવા કરવી છે તો પોતાની રીતે સક્ષમ બનો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બનો, પોતાનું કેરિયર બનાવો, એના પછી સીએસઆર ફંડ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ, એનો યુઝ કરો ગરીબ લોકો માટે, ઓર એટલી સક્ષમતા હોય તો એનજીઓ કરો. આ સિમ્પલ છે, સેવા, બરાબર, સ્વયં માટે નથી કરવી, દેશની સેવા કરવી છે, બરાબર છે. તો યાદ રાખવાનું છે કે આવા આન્સરથી, બરાબર, ભાવુકતાથી રાજનીતિ ચાલે છે, પ્રશાસન વહીવટ નથી ચાલતો, ઓકે, ભાવુકતા એ બહુ સામાન્ય બાબત છે, બરાબર છે. તો એકદમ સિમ્પલ છે, આન્સર બધા વર્ષોથી ફિક્સ છે, એનાથી પણ આપણે યાદ રાખવાનું છે કે વ્યક્તિ સિવિલ સર્વિસની પ્રિપરેશન પહેલા તો કેમ કરે છે. ફર્સ્ટ છે કે એમાં મેં જે હમણાં ભણાવ્યું લોંગ ટર્મ એનું કેરિયર છે, તો જોબ સિક્યુરિટી છે. ઓકે, જોબ સિક્યોરિટી છે કે 30-35 વર્ષ સુધી એને કોઈ તકલીફ નથી, બીજી બધા પાવરફુલ પોસ્ટ ઉપર એને ખ્યાલ છે કે મારે શું કરવાનું છે, મને દરરોજ અનસર્ટેનિટીનો સામનો કરવો પડે. ઓકે, તમે સમજો કે પોતાની નીચેનો કોઈ નેતા બીજા નેતાને મળવા, બીજા પક્ષમાં મળવા પહોંચી ગયો તો બી પેલાનું કેરિયર પતી ગયું, બરાબર, સિમ્પલ છે. કે કાર્યકર્તા શું કરે છે, આખો દિવસ ટેન્શન જ ટેન્શન હોય છે. અહીંયા ખબર છે કે જોબ સિક્યોરિટી છે, એક વખત હું એડ થયો એનો મતલબ કે પ્રમોશનથી પ્રમોશન જ મારે મેળવવાના છે, સિમ્પલ. સેકન્ડ, કે બહુ જ વધારે જોબ
ડાયવર્સિટી છે, સરકારથી ઉપર તો શું હોય, કોઈ પણ દેશમાં ગવર્મેન્ટથી ઉપર શું હોય, તો ગવર્મેન્ટમાં કોન્સ્ટન્ટ ડાયવર્સિટી છે. ઘણી વખત કોઈ વ્યક્તિ એન્જિનિયર થયો, એન્જિનિયર થઈને તે અગર કોઈ કંપનીમાં જોઈન થઈ છે તો ઘણી વખત સીએનસી મશીન મિકેનિકલ એન્જિનિયર છે, કોમ્પ્યુટર એન્જિનિયર છે, તો કોઈ જાવા વગેરે પ્રોગ્રામ માં એક કામ કરતો હોય છે, તો લાઈફ ઘણી વખત મોનોટોનસ થઈ જાય છે. સિવિલ સર્વિસની એ સૌથી મોટી ખાસિયત છે, કેટલી બધી એમાં ડાયવર્સિટી છે, એટલા બધા ચેલેન્જીસ છે, એટલા બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, કે વ્યક્તિ હંમેશા કહેવાશે કે સેન્ટર ઓફ એટ્રેક્શનમાં રહે છે. તો એ છે એક તો જોબ ડાયવર્સિટીનો સૌથી મોટો, કોઈ પણ તમે સર્વિસ ની વાત કરો એટલી બધી ડાયવર્સિટી હશે. કે કોઈ પણ પોલીસ સર્વિસ છે તો પોલીસ સર્વિસ હોય, રેવન્યુ સર્વિસ છે તો રેવન્યુ સર્વિસ હોય, બહુ જ ડાયવર્સિટીનો એ મુદ્દો છે. સેકન્ડ, થર્ડ, કે સેવન્થ પે સ્કેલ મુજબ એક હેન્ડસમ સેલરી આપવામાં આવે છે, જે ઇનફ છે. કહેવાય છે કે અત્યારમાં ઘણાને ખ્યાલ નથી હોતો કે ક્લાસ ટુ, જો ગુજરાતમાં તો ઘણું બધું એચઆરએ વગેરે પણ હજી સિક્સ પે કમિશન મુજબ છે. એચઆરએ હાઉસ રેન્ટલ અલાઉન્સ સિક્સ પે કમિશન મુજબ છે, ત્યારે 85-90 સેલરી છે ક્લાસ ટુ નો. ક્લાસ વન નો સેલરી છે 1,08,000 અરાઉન્ડ, જયારે એચઆરએ હજી સિક્સ પે કમિશન મુજબ મળે છે. સેકન્ડ થિંગ કે આઈએસ વગેરેનો તો 120 અરાઉન્ડ છે સ્ટાર્ટિંગમાં. ઓકે, તો તમે સમજી શકો છો કે સૌથી પહેલા તો એક હેન્ડસમ સેલરી છે. અચાનક થી એવું નથી કે ઘણા બધાને તો અત્યારમાં માર્કેટમાં પણ એમ ના મળતો હોય એટલો સેલરી મળે છે. ફોર્થ, કે સૌથી મહત્વનું આવશે સોશિયલ સ્ટેટસ. ઓકે, સમાજમાં જે સ્ટેટસ નો મુદ્દો છે, એક તો સમસ્યા છે, આપણે એને કોઈ પ્રમોટ નથી કરતા કે પ્રોત્સાહિત નથી કરતા, પણ ભારતમાં શું છે, તો ભારત એક હજી પણ સમાજવાદી વ્યવસ્થા ધરાવે છે. એટલી બધી વસ્તી છે, તમે જુઓ કે વધારે વસ્તી છે, 91 કરોડ લોકો ને ફ્રી ફૂડ આપી રહી છે. કેમ કે 1 એપ્રિલ થી ન્યુ ફાઇનાન્શિયલ યર સ્ટાર્ટ થયું, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ના કેટલા લાભાર્થી છે, બેનિફિશિયરીઝ છે 90 કરોડ, જેને હવેના વર્ષ ગવર્મેન્ટ ફ્રી ફૂડ આપવાની છે. ઇટ મીન્સ કે કેટલા બધા લોકો ભારતમાં સરકાર ઉપર નિર્ભર છે, ઓકે, ડિપેન્ડન્ટ છે ગવર્મેન્ટ ઉપર. તો ગવર્મેન્ટ છે એ સૌથી મહત્વની ગણાય છે. એટલા માટે આ સમાજવાદી વ્યવસ્થામાં કહેવાય છે કે સૌથી વધારે જે સિવિલ સર્વન્ટ છે એમને જ વધારે મહત્વ મળે છે.